શ્રી વલ્લભાધી જય બધા બે હાથ ઊંચા કરીને આપણે જોરથી થી જે દાન કરી શ્રી વલ્લભાધી સખી શ્રી અભિષેક કુમાર પ્યારે કી શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી હવે બધા વિષ્ણવો શાંતિથી પોતપોતાની જગ્યાએ બેસી જાવ

चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान् प्रभुर्नन्दकुमारो मे સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સર્વપ્રથમ તો જેમના અલૌકિક સાનિધ્યમાં આપણે સૌ ભગવદ રસમાં તરબોળ થવા એકત્રિત થયા છીએ એવા આપણા સૌના પ્રાણ પ્યારા સુંદર શ્રી યમુના મહારાણીજીના યુગલ ચરનારવિંદમાં દંડવત પ્રણામ કરી આજના આ અલૌકિક મનોરથના મનોરથી એવા સમસ્ત રાબડિયા પરિવાર ભાઈ રમેશભાઈ ભાઈ કેતનભાઈ ભવ્ય તેમજ તેમનો સમસ્ત રાબડિયા પરિવાર લૌકિક મનોરથમાં મનોરથી પરિવારના આમંત્રણને માન આપી પધારેલા સર્વે વલ્લભના વાલા વૈષ્ણવો આ ભગવત સત્સંગના સુરમાં સંગીતનો સુર આપતા સર્વે કીર્તનકારો આજે તો ભાઈ મેં ને મેં કીધું કે ખરેખર જમાવટ કેરી ખરેખર અદભુત આનંદ રાજકોટની રસમલાઈ અને સુરતી ઊંધિયું આવી જમાવટ બે હજાર ઓગણીસમાં માં ખડખંભાળિયા મુકામે અલૌકિક મનોરથ આજે ફરી યાદ આવી ગયો સવારમાં આવ્યા ને ત્યારે ભાઈ કમલેશે આવીને મને વિનંતી કરી કે બહુ વહેલા મેં કીધું વહેલા નહીં પાંચ વર્ષથી થયા ઓગણીસ માં આવ્યા હતા ને ત્રેવીસ માં આવ્યા ખરેખર અંતકરણમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય છે એમાં પણ જામનગરના આંગણે અમારું મોસાળ મામાના ઘરે આવ્યા હોય એવી અનુભૂતિ આજે આ જામનગરના આંગણે થાય છે નૂતન ફેક્ટરીના પ્રારંભના પ્રસંગે જ્યારે અલૌકિક મનોરથ દ્વારા હરિગુરુ અને વૈષ્ણવ ત્રિવેણી સંગમ સમા મિલન મનોરથમાં આપણે સૌ ભગવદ રસમાં તરબોળ થવા જયારે એકત્રિત થયા હોય ત્યારે કેવલને કેવલ અંતકરણમાં પ્રસન્નતાની અનુભૂતિ હોય સ્વાભાવિક છે સુબોધનીજીની એક કારિકા પ્રસંગે યાદ આવે છે વૃથે જીવનમ લોકે ભક્તિ જ્ઞાન ઉત્સવે અધિકમ મતમ આપણા જીવનની અંદર અનેક ઉત્સવો મહોત્સવો આવતા હોય મારા વાલા પણ એ ઉત્સવો ની અંદર ભક્તિ અને જ્ઞાન જો પીરસવામાં ના આવે તો એવું જીવન જીવવું પણ વ્રથા જ અનેક ઉત્સવો આપણે ઉજવતા હોય અંદર પણ પણ જ્યારે અલૌકિક મનોરથ ઉજવતા હોય એ ઉત્સવ રૂપે ત્યારે ચોક્કસપણે માનું કે શ્રી મહાપ્રભુજીની આપણી ઉપર પરમ કૃપા છે ત્યારે જ આ પરમ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય બાકી લૌકિક સંસારની અંદર અનેકવિધ ઈચ્છાઓ આપણને થતી હોય અનેકવિધ મેળવડાઓ કરતા હોય ગેટ ટુ ગેધરિંગ કરતા હોય પાર્ટીઓ કરતા હોય પણ અલૌકિક મનોરથ કરવાનો જ્યારે હૃદયમાં મનોરથ ઉત્પન્ન થાય ત્યારે ચોક્કસપણે શ્રી વલ્લભની કૃપા છે ત્યારે જ આ શક્ય બની શકે ત્યાં સુધી શક્ય નથી આ રાબડિયા પરિવારનું પરમ સૌભાગ્ય છે કે પરિવારના આંગણે અલૌકિક મનોરથ આજે આપણે સૌ એમાં સંમિલિત થઈ અને ભગવદ્ ગુણનું ગાન કરી રહ્યા છીએ મારા વાલા મનોરથના ભાવને જ્યાં સુધી આપણે નહીં સમજી શકીએ ને ત્યાં સુધી બધું જ અધૂરું છે અનેક મનોરથોમાં આપણે જાતા હોઈએ અનેક મનોરથોની અંદર હાજરી આપતા હોઈએ પણ એ મનોરથોમાંથી આપણે શું પ્રાપ્ત કર્યું આપણા જીવનમાં શું ઉતાર્યું એ મહત્વની વાત છે અનેક મનોરથો આપણે જોઈએ પહેલાના સમયના મનોરથ અને અત્યારના મનોરથ મને યાદ છે કે એસી ના દાયકામાં પણ હું ગામડામાં મનોરથમાં પૂછી દાદાજી સાથે ઘણી વખત ગયેલો છું નેવું ના દાયકામાં પણ જોયેલા છે ને એ પછી અત્યારના સમયમાં પણ જોયેલા છે એ દરેક મનોરથોની અંદર આપણને તફાવત જોવા મળે છે એ દેશ કાલ ને પરિસ્થિતિ પ્રમાણે એ તફાવત આપણને જોવા મળે છે પણ મારા વાલા એક વસ્તુને યાદ રાખજો કે મનોરથનો ભાવ શું તો મનોરથનો એકમાત્ર ભાવ છે કે હરિ ગુરુ અને વૈષ્ણવની સેવા આપણે ત્યાં મનોરથ હોય એટલે હૃદયની અંદર ભાવ હોય કે ગામે ગામે આપણે નોતરા આપીએ આમંત્રણ આપીએ એ આમંત્રણ સેના માટે આપીએ આપણે કે જે વૈષ્ણવને તમે તેડાવો છો તમારા મનોરથમાં એ વૈષ્ણવને ત્યાં જે ભગવદ સ્વરૂપ બિરાજે છે એ ભગવદ સ્વરૂપની રંચક ટેલ તમે કરી શકો મુઠ્ઠી સામગ્રી આરોગાવી શકો એના માટે તમે એ વૈષ્ણવોને તેડાવો છો અને પ્રભુને પધરાવો છો ગામે ગામે નોતરા આપી અને ભગવત સ્વરૂપોને પધરાવવામાં આવતા વૈષ્ણવોને તેડાવવામાં આવતા અને વલ્લભ કુલ આચાર્ય બાળક ને પધરાવવામાં આવે પ્રભુને મુઠ્ઠી સામગ્રી આરોગાવી અને રંચક જે હૃદયમાં ભાવ હોય એ મનોરથ સંપન્ન કરે પ્રભુ પછવાડે ગુરુદેવની તપેલી થાય કે ગુરુદેવ ભોજન આરોગે પ્રભુની પછવાડે અને મનોરથીનો ભાવ પૂર્ણ થાય અને ઠાકોરજી અને ગુરુદેવની પછવાડે જે પણ વૈષ્ણવોને તેડાવ્યા હોય એ વૈષ્ણવોનું સમાધાન થાય મહાપ્રસાદ દ્વારા તો મારા વાલા આ ભાવ મનોરથનો હોય આપણે એ ભાવને જ્યાં સુધી નહીં સમજી શકીએ ત્યાં સુધી બધું જ અધૂરું છે આ ભાવને જાણીએ આપણે તો આવ્યા કેવલ લૌકિક વ્યવહાર આપણે સાચવવા આવ્યા નથી પણ આપણો સંબંધ છે એ અલૌકિક છે એ વિચારવાનો છે આજનો સંબંધ સંબંધ નથી પણ લીલા આપણો છે એ લીલાનો સંબંધ વિચારીને આ અલૌકિક મનોરથ કરવામાં આવે છે મારા વાલા એ વૈષ્ણવતાનો સંબંધ અહીંયા વિચારવાનો છે કે આપણે મનોરથની અંદર ગયા તો જે પણ વૈષ્ણવોને મળ્યા ત્યાં આપણે ભગવદ સત્સંગ કર્યો કીર્તન શ્રવણ કર્યા વચનામત શ્રવણ કર્યા આપણે શું પ્રાપ્ત કર્યું આપણા જીવનમાં શું ઉતાર્યું શું શીખવા મળ્યું આપણને એ વિચારવાની જરૂરિયાત છે નહીં કે બુંદી ગાઠિયા જમાવટના પાટિયા ખાઈ પીન લીલા લેર અને આવજો જય શ્રી કૃષ્ણ અરે મારા વાલા જન્મ સબ બાતન બીત ગયા આમ ને આમ વાતુમાં ને વાતુમાં જન્મના જન્મ વયા ગયા શ્રી મહાપ્રભુજીની કૃપા એટલી થઈ છે કે વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો છે એ પરમ સૌભાગ્ય આપણી અંદર હોવું જોઈએ કે અમે રાજના ખાસા ખવાસ રે એ વૈષ્ણવતાની ખુમારી આપણી અંદર હોવી જોઈએ કે અમે વૈષ્ણવ છીએ કમસે કમ આ ભાવ આપણા હૃદયમાં આવે ત્યારે જ આ પુષ્ટિ પથ ઉપર અગ્રેસર થઈ શકાય આ વાતને આપણે જ્યાં સુધી નહીં સમજી શકીએ ત્યાં સુધી બધું જ અધૂરું છે આપણે વૈષ્ણવ તો થઈ ગયા પણ વૈષ્ણવતાના કર્તવ્યો જ્યાં સુધી આપણે નથી નિભાવ્યા ત્યાં સુધી બધું જ અધૂરું શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ દીક્ષા તમે લીધી તો દીક્ષા તો આજે બહુ મોટા પ્રમાણમાં લેવામાં આવે છે બ્રહ્મ સંબંધ લેવું છે બ્રહ્મ સંબંધ લેવું છે બહુ મોટી ભીડ લાગે બ્રહ્મ સંબંધ લેવા માટે પણ જ્યાં સુધી બ્રહ્મ સંબંધ નો ભાવ આપણે નહીં જાણીએ ત્યાં સુધી બધું જ અધૂરું છે અરે ભગવાન સાથેનો સંબંધ છે કમસે કમ એ વિચાર તો કરીએ લોકિક સંબંધ તમે કરવા જાવ ને તમારા દીકરા દીકરીને પહેણવા જાવ ને તો તમે હાથ પેઢી ખોદી નાખો હામેવારાની કેવો છે છોકરો એની ઉઠક બેઠક કેવીક છે એના ભાઈબંધુ કેવા છે એને સંઘ કેવો છે એને કોઈ વ્યસન તો નથી ને અનેક જાતનું પૂછપરછ તમે કરી નાખો હાથ પેઢી ખોદી નાખો એટલું પૂછી લ્યો તપાસ કરો પછી એ લૌકિક સંબંધ તમે આગળ વધારો મારા વાલા શ્રી મહાપ્રભુજીની તો કેવી કૃપા છે કે તમારું કોઈ બેકગ્રાઉન્ડ ચેક કરવામાં નથી આવતું એ મોટામાં મોટી કૃપા છે કે દૈવી જીવ છે તો એ દૈવી જીવને જાણી અને ભગવાન સાથે સીધો સંબંધ તમારો કરાવ્યો છે જેટની રવિ છાંય સૂર્યના કિરણો કેટલા હોય હજારો લાખો કરોડો કે ગણતરી આપણે કરી ના શકીએ એવા અગણિત દોષોથી આપણે ભરેલા છીએ છતાં પણ શ્રી મહાપ્રભુજીએ એટલી કૃપા કરી છે કે આપણે આ દોષની સામે જોયું નથી અને આપણને શ્રીનાથજીની સન્મુખ કર્યા છે આટલી મોટી કૃપા કોઈ બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર પ્રભુની સન્મુખ આપણને કહી રહ્યા છે છતાં પણ જો આપણે ભાવને ના સમજી શકીએ તો ધિક્કાર છે આપણા જન્મ ઉપર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદાકાર્ય તમે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છો તમે વૈષ્ણવ થયા છો તો સૌથી પહેલું તમારું કર્તવ્ય છે ભગવદ સેવા પરાયણ તમારું જીવન જીવો આજે એમાં જ ઉપાધિ છે આપણે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે સેવા કથા યામવા યશ્યા શક્તિ દ્રઢા ભવે સૌથી પહેલી આજ્ઞા જ છે કે સેવા કરો અમે જ્યાં જાય ત્યાં કહીએ કે સેવા કરો સેવા કરો સેવા કરો મારા બેટા સમજે જ નહીં ના ઈ કેમ બને એ તો કેમ હચવાય એ હચવાતું નથી બીક લાગે ભય લાગે ડર લાગે અપરાધ થશે તો કઈક દોષ થશે તો અમારે કાઠિયાવાડીમાં કેવું પડે કે કોડા જેથી પૈણવા ગયો હતો ને તે વિચાર કર્યો હતો તે તો ઘોડે સડીને ગયો હતો પૈણવા ઓલી હચવા હે કે નહીં હચવા એ વિચાર કર્યો હતો નતો કર્યો ઘોડે સડીને પહેણવા ગયો તો તે તો ઓલી તો અઠવાડિયું થાય ને તો આવડું લિસ્ટ આપશે કે આટલું લેતા આવજો આ તારી પાસે કાંઈ નહીં માગે તું જેમ રાખીશ એમ રહેશે એક મિસ્ત્રીનો દાણો રોગ આવીશ ને તો એ છપ્પન ભોગ સમજીને આરોગ છે એવી કૃપા શ્રી મહાપ્રભુજીની છે મારા વ્હાલા આજ પુષ્ટિની વિલક્ષણતા છે કે ભગવાન ભક્તને આધીન છે જયારે મર્યાદામાં ભક્ત ભગવાન તૈયાર છે છતાં પણ આપણે રાખવા તૈયાર નથી એ કેમ નિભશે કેમ થશે ભય ડર અરે ડરને કાઢી નાખો એ ભય ને કાઢી નાખો પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમારી ઉપર બિરાજમાન છે અરે જેને સાત દિવસ અને સાત રાત ગોવર્ધનને ધારણ કર્યું એવા ગોવર્ધન ધરણ પ્રભુ કે જેને વ્રજભક્તોની રક્ષા કરી એ શું તમારી રક્ષા નહીં કરે એ ભય કાઢી નાખો એ વિશ્વાસ રાખો અત્ર સંશય માપન્ના સર્વથા સુરા મતા દૈવા અપી પુરાતે અપી હરિણામ પાતિતા કરાત લેશ માત્ર પણ સંશય તમારા પ્રભુ ઉપર તમને ના હોવો જોઈએ ત્યારે ખરા અર્થમાં મારા વાલા આ પુષ્ટિ પથ ઉપર તમે અગ્રેસર થઈ શકો આપણે તો મેડા હા હા ઠીઠી કરી ખાધું પીધું રાજ કર્યું આનંદ કર્યો હળી મળી અને છૂટા વાર્તા પૂરી મનોરથમાં જઈ આવ્યા બુંદી પાટિયા અરે મારા વાલા એક સમજો કે ખાવું પીવું જ કઈ જીવન નથી એ તો પશુ એ કરે છે ખાવું પીવું જીવન નથી પશુ ના લક્ષણ પણ એ જ છે ખાય પીએ ને પડ્યો રે આપણે કઈક અલગ છીએ એટલે જ આપણે ભગવદ્ કાર્ય કરવાનું છે ભગવદ સેવા પરાયણ રહેવાનું છે ત્યારે જ સાચા અર્થમાં આપણે વૈષ્ણવ કહેવાશું પણ આપણે આ વાતને નથી સમજી શકતા પણ જ્યારે સાંસારિક દુઃખ આપણી ઉપર આવે ત્યારે આપણને આપણા પ્રભુ યાદ આવે છે દુઃખ મે સુમિરન સબ કરે સુખમે કરે ના કોઈ જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહે કો ત્યારે ભગવાન યાદ આવે સુખમાં ક્યારેય ભગવાન યાદ નથી આવતા પણ જ્યારે મારા વાલા સુખમાં ભગવાન યાદ આવે ને ત્યારે ચોક્કસપણે સમજજો કે ભગવાનની કૃપા તમારી ઉપર છે ત્યારે સુખમાં પણ પ્રભુને યાદ કરો છો સુખમાં પણ જો ભગવદ કાર્ય યાદ આવે ને તો એમ સમજી લેજો કે ચોક્કસપણે શ્રી મહાપ્રભુજીની કૃપા છે આપણે ત્યાં પ્રસંગ હોય હોય તો આજે તો ઉપાધિ સૌથી મોટી આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ ની જ છે ઘરમાં પ્રસંગ આવ્યો કઈક પણ લગ્ન પ્રસંગ આવ્યો એટલે સૌથી પેલો વારો કોનો નીકળે ભગવાનનો આની વ્યવસ્થા હું કરવી આને ક્યાં પધરાવવા અરે કોડા કોઈ ના નિડું તને આજ નિડ્યા ઘરમાં એને ક્યાં પધરાવવા અરે નંદરાયજી યશોદાજી નું બાળક છે મારા વાલા યશોદો સંગ લાલિત પ્રભુ છે તમારા ઘરમાં કંઈ પ્રસંગ હોય ને તો સૌથી વધારે આનંદ તમારા ઘરમાં બાળકોને થાય નાના ભૂલકાઓને આનંદ થાય કે ઘરમાં પ્રસંગ છે આનંદ થાશે નીત નવીન વસ્ત્રો ધારણ કરવા મળશે નિત નવીન મીઠાઈઓ ખાવા મળશે મહેમાનો આવશે મળવા મળશે એવો આનંદ એ બાળકોને ભૂલકાઓને થાય તો મારા વાલા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને આનંદ ન થાતો હોય કે મારા જીવના ઘરે કઈક પ્રસંગ છે એ મને રંચક સામગ્રી આવશે મારા જીવના ઘરે કઈક પ્રસંગ છે એ મને રંચક વસ્ત્ર અંગીકાર કરાવશે મારા જીવના ઘરે કઈક પ્રસંગ છે મને આભરણ કઈક અંગીકાર કરાવશે મારા વાલા આ ભાવને સમજો જો આપણે ત્યાં ખૂબ જ સુંદર વ્યવસ્થા આપણા આચાર્ય ચરણે કરી છે શ્રી ગુસાઈજી એટલી કૃપા કરી છે કે લૌકિકમાં તમને કોઈની સાથે પ્રેમ થયો હોય ને તો તમે બોલી દો કે હું તને પ્રેમ કરું છું વાર્તા પૂરી પણ અલૌકિકમાં પ્રેમ થાય તો એને તમે કેવી રીતના અભિવ્યક્ત કરી શકો તો એના માટેની સુંદર વ્યવસ્થા શ્રી રાગ ભોગ અને માધ્યમથી તમારા તમારા તમે અભિવ્યક્ત કરી શકો આવી સુંદર વ્યવસ્થા તો મારા વાલા આ ભાવને આપણે જ્યાં સુધી નથી સમજી શકવાના ત્યાં સુધી બધું જ અધૂરું છે હવે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવત સેવા કરો હાલો સેવાની અનુકૂળતા નથી ઘરમાં સાનુકૂળ પરિસ્થિતિ નથી તમે નથી કરી શકતા કાંઈ વાંધો નહીં બીજો રસ્તો શ્રી મહાપ્રભુજી બતાવે છે કથા યામવા નામ સેવા કરો પાઠ કરો સ્મરણ કરો અષ્ટાક્ષર નું સ્મરણ કરો મારા બેટા એમાં એ કે પાઠ કરવા ને ત્યાં જ બગાહા આવે ટાઈમ નથી સમય નથી ટાઈમ જ નથી બોલો જેને બીજી વ્યસ્ત જ છે ટાઈમ જ નથી સમય જ નથી વ્યવહારોમાં તો આપણને બધો સમય મળી જાય છે ગામના છેડે હાઈવે ઉપર પાર્ટી પ્લોટ હોય ને તો ન્યાય પૂગી જાય છે એવો લગ્નમાં કારણ લૌકિક વ્યવહાર સાચવવાનો છે એટલે આખી દુનિયા એડજસ્ટમેન્ટ ઉપર હાલે છે એક વસ્તુ સમજી લેજો આખું જગત બધે એડજસ્ટ થઈ જાય એટલે કે અનુકૂળ દરેક જગ્યાએ અનુકૂળ થઈ જાય મને એક વસ્તુ જ નથી સમજાતી આપણે બધે અનુકૂળ થઈ જાય છે પણ જ્યારે અલૌકિકની વાત આવે અને ભગવદ કાર્યની વાત આવે ત્યાં જ અનુકૂળ નથી થતા ત્યાં જ એડજસ્ટ નથી થતા બાકી દરેક જગ્યાએ થઈ જાય લોકિક વ્યવહાર સાચવવા આપણે પહોંચી જઈએ છીએ કારણ શું કે મામાને ખોટું લાગશે ફુવાને ખોટું લાગશે માસાને ખોટું લાગશે કાકાને ખોટું લાગશે આપણે એ વિચાર નથી કરતા કે શ્રી મહાપ્રભુજીને ખોટું લાગશે શ્રી ગુસાઈજીને ખોટું લાગશે મારા ગુરુદેવને ખોટું લાગશે વૈષ્ણવને ખોટું લાગશે ભગવદીઓને ખોટું લાગશે એવો ક્યારે વિચાર નથી કરતા સેવા પણ નથી કરવી ને સ્મરણ પણ નથી કરવું તો પણ શ્રી મહાપ્રભુજી કેટલા કૃપાળું છે મારા વાલા કે ત્રીજું ઓપ્શન તમને આપે છે તમે સેવાય ના કરો સ્મરણ પણ ના કરો તમે સાવ પથારી વસ છો તમે કાંઈ કરી શકો એમ નથી પણ તમારા હૃદયમાં એક ભાવ છે કે શ્રી કૃષ્ણની આજીવંત પર્યંતની અનન્ય શરણાગતિ કે મારા જીવનમાં દુઃખ આવે તો એ શ્રી કૃષ્ણની ઈચ્છાથી અને મારા જીવનમાં દુઃખ આવે તો પણ કૃષ્ણની ઈચ્છાથી સુખ આવે તો પણ કૃષ્ણની ઈચ્છા અને દુઃખ આવે તો પણ કૃષ્ણની ઈચ્છા જો આવો ભાવ હૃદયમાં હોય તો નથી સેવા કરવાની જરૂર કે નથી સ્મરણ કરવાની જરૂર મારા વાલા આ ભાવ નથી ત્યારે જ સતત કેવું પડે કે ભગવદ સેવા કરો અહીં તો નાનું એવું દુખ આપણને આવી જાય ને તો આપણે જગત આખામાં ધોળાધોડી કરી મૂકીએ ન કરવાના ધંધા કરી નાખીએ દોરા ધાગા તાવી જ્યોતિષુ ભુવા ધૂણાવીએ ન કરવાના ધંધા અરે મારા વાલા એક વાત યાદ રાખજો શ્રી મહાપ્રભુજી જેવા સામર્થ્યવાન ગુરુદેવ તમારી ઉપર બિરાજે છે અને નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એવા યશોદોત્સંગ લાલિત શ્રીનાથજી તમારી ઉપર બિરાજે છે કોઈના બાપની તાકાત નથી કે તમારો વાળે વાકો કરી શકે આ ભાવને હૃદયમાં રાખો કમસે કમ એના થઈને તો રહ્યો અરે લૌકિક માં પણ પત્ની ને પોતાના ધણી ઉપર વિશ્વાસ હોય ભરોસો હોય કે મારો ધણી મારી ઉપર છે ત્યાં સુધી મારો વાળ વાકો અલૌકિક ધણી છે મારા વાલા કમસે કમ એના ચરણ શરણ તો પકડીને રાખીએ એ ભાવ એ વિશ્વાસ દ્રઢ રાખીએ આપ મેળે લોકિક જે પણ કાંઈ હશે એ ટળી જશે આપ મેળે એ વિશ્વાસ રાખો એ ભાવ રાખો નાનું અમથું દુખ આવતું હોય ને માણસ આજે વિચલિત થઈ જાય મન વિચલિત થઈ જાય અમે તો જ્યાં લગભગ જઈએ ને દરેક જગ્યાએ કહીએ કે આજના યુગની અંદર તો સાઈઠ થી સિતે ટકા માણસ અમને દેખાય ને લગભગ હોગિયા લઈને ફરતા હોય હોગિયામાં તો હમ જાય ને જામનગર વાળાઓને આમ તો હાલારી હેલો છે ને વાંધો નહીં આવે સિત્તેર ટકા હો ગયા એનું કારણ શું એનું કારણ એક માત્ર છે કે તમારી પોઝિટિવ એનર્જી પૂરી થઈ ગઈ છે તમારી અંદર નેગેટિવ એનર્જી એટલી બધી હાવી થઈ ગઈ છે નકારાત્મક ઉર્જા તમારી અંદર એટલી બધી આવી ગઈ છે કે જેને કારણે આ હોગિયા લઈ લઈ અને આપણે ફરીએ છીએ ઉઠક બેઠકે ક્યાં થઈ ગઈ સંગે કેવો થઈ ગયો જે ચોવીસ કલાક રડતો ને રડતો હોય હવે એની પાસે જાય ને બે એના રોદણા એટલા રડતો હોય એ જ રોદણા પાછું એ પોતે લઈને એના ઘરમાં આવે નેગેટિવ ઉર્જા લઈ ઘરમાં આવે અમે દરેક જગ્યાએ કહીએ કે રોવાથી સારું થતું હોય તો હાલો આપણે બધા નક્કી કરીએ હવાર બપોર જો રોવાથી હાજુ થઈ જતું હોય નથી થવાનું મારા વાલા એ રોજણા રોવાથી સંસારમાં કઈ સારું નથી થવાનું અહીંયા ગુડાણા છીએ એટલે મારા વાલા બાકી નિત્ય લીલામાં આનંદ ના કરતા હોત અહીંયા પડ્યા છીએ તો આ તો સંસારનો નિયમ છે કે આધિ વ્યાધિ ને ઉપાધિ આ સંસારમાં આવવાની જ છે મહાભારતનું યુદ્ધ તો અઢાર આ નું યુદ્ધ તો મારા વાલા જીવંત છે જન્મ થી મૃત્યુ સુધીનું યુદ્ધ છે રોજ સવાર પડશે અને એક ચેલેન્જ તમને મળશે એક ટાસ્ક તમને મળશે કે ટાસ્ક તમારે પૂરો કરવાનો છે દરરોજ સવાર પડે ને મારા વાલા એ જ સંસારનો નિયમ છે સમુદ્રમાં પણ ભરતી આવે ને સમુદ્રમાં પણ ઓટ આવે સૂરજ તો સૂરજ ઉગવાનો જ છે એ વિશ્વાસ હોવો જોઈએ સુખ તો આ સંસારનો નિયમ છે એ તો હાઈલે જ રાખવાના છે આ તો એમ સમજો કે પ્રભુની તમારી ઉપર કૃપા છે કે કાઈક મોટું દુખ આવવાનું હતું એ નાનામાં પ્રભુએ પતાવી લીધું એને સમેટી લીધું એ પ્રભુની કૃપા છે કે પ્રભુ સન્મુખ આપણે રહેશું તો મારા વાલા આદિ વ્યાધિ ઉપાધિ બધી જ ભગવાનનું સ્વરૂપ એવું છે મોહન ઇનમે બસ ગયે હો ગયે ભાવસે પાર અરે મારા વાલા ક્ષણ ની સન્મુખતા ભગવાનની કોટી અપરાધોને ધોઈ નાખે આપણા ક્ષણ વારની એટલે જ કહેવાય પ્રભુના દર્શનનો આગ્રહ રાખો લઈ અને મસ્તક સુધી એ દર્શન નો આગ્રહ રાખો પ્રભુ તો મારા વાલા બેડો પાર થઈ જશે તમારો ક્ષણ વાર ની કારણ કે લોકિક સંસારમાં એટલા બધા અટવાઈ ગયા છીએ આપણે આદિ વ્યાધિ ઉપાધિમાં અને મેં કીધું એવી રીતના નેગેટિવ ઉર્જા એટલી બધી આપણી અંદર ભરાઈ ગઈ છે કે પોઝિટિવ એનર્જી જ નથી રહી અરે જ્યાંથી પોઝિટિવ એનર્જી મળે ત્યાં જાઓ ત્યાંથી એ પોઝિટિવ એનર્જીને તમારી અંદર ગ્રહણ કરો ભગવત સત્સંગ ભગવત દર્શન એનાથી પોઝિટિવ એનર્જીને તમારી અંદર લાવશો તો તમારી અંદર આપ મેળે આનંદની અનુભૂતિ થશે એનું કારણ છે કે આપણા પ્રભુનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે ભગવાનના દર્શન માત્રથી પરમાનંદની અનુભૂતિ થાય મારા વાલા લૌકિક દુખ તો આવતા રહેવાના જ એની સામે ધ્યાન નથી રાખવાનું આપણું ધ્યેય તો કેવલ ને કેવલ પૂર્ણ પુરુષોત્તમ ઉપર હોવું જોઈએ જેને પામવાના છે એની પાછળ દોડો આજે આપણે આદિ વ્યાધિ ઉપાધિના ચક્કરમાં અનેક પ્રકારની વિધિઓ કરાવીએ કરાવવાની રાખીએ ફલાણી વિધિ ઓલી વિધિ આ વિધિ મારા વાલા ધોડવું જ હોય ને તો આ વિધિ કરાવવાની વાહે ધોડવાની જરૂર નથી ધોડવું જ હોય તો નવ નિધિની પાછળ ધોડો ત્યારે તમારો બેડો પાર થઈ જશે એના ચરણ શરણને પકડો શ્રી મહાપ્રભુજીએ એવી કૃપા કરી દીધી છે મારા વાલા ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો આવું અમૂલ્ય ધન તમને સોંપી દીધું છે તમારા નાનકડા કબાટમાં છે તમારા નાનકડા ગોખલામાં એ બિરાજે છે મારા વાલા એ સ્વરૂપને જાણો એ સ્વરૂપની લીલાઓને હૃદયારૂઢ કરો એના ચરણ શરણમાં દ્રઢ આશ્રય રાખો આસક્તિ દ્રઢ રાખો ત્યારે પ્રભુ કૃપાનું દાન કરશે ત્યારે આપ મેળે સંસારની આદિ વ્યાધિ ઉપાધિ બધી જ જશે એક સુંદર મજાનો બગીચો હતો રાજાનો એ બગીચાની અંદર અનેક પ્રકારના ફળ એવા સુંદર સુંદર ફળ લીલા છમ નારીયેલ સફરજન ચીકુ કેરી દ્રાક્ષ એવા સુંદર મજાના ફળ હવે એક માળી હતો બગીચામાં એ રોજનું કામ એનું કે સારામાં સારા સુંદર ફળ હોય એ વીણી વીણી અને રાજા પાસે લઈ જવા રોજનું કામ સવારમાં ઉઠો બગીચામાં નજર કેરી એને જોયું તો લીલા છમ નારિયેલ એવા સુંદર મજાના નારિયેલ ચમકે એને એમ થયું કે કેટલા સુંદર નારિયલ છે કે આજે તો હું રાજા માટે નારિયલ તોડીને લઈ જાઉં રાજા તો રાજીના રેડ થઈ જાશે આવા લીલાછમ નારિયેલ જોઈને ઘણીક વારની અંદર હજી વિચાર કરતો ત્યાં જ એ નારિયલના ઝાડની બાજુમાં સફરજનનું ઝાડ હતું જોયા તો લાલ એવા સુંદર મજાના સફરજન એને એમ થયું કે નારિયેલ કરતા તો સફરજન લઈ જાઓ એટલા સુંદર મજાના લાલ સફરજન છે કે રાજા આનંદમાં આવી જાશે જોઈને જેવો સફરજનના ઝાડ પાસે નજીક ગયો એવું જ બાજુમાં એને દ્રાક્ષના દેખાણા દ્રાક્ષ વેલામાં દ્રાક્ષના જોયા એટલે તરત જ પાછો વિચાર ફેરો કે આ લીલી છમ દ્રાક્ષ એટલી સુંદર મજાની દ્રાક્ષ છે આ દ્રાક્ષ હું રાજા પાસે લઈને જઈશ ને તો રાજા તો રાજીનો રેડ થઈ જાય એને તો ટોપલા ભરી અને દ્રાક્ષ ના લુમખે લુમખા ઉતારી લીધા અને ટોપલો લઈ રાજાના દરબારમાં મહેલ માં ગયો મહેલમાં જેવો પ્રવેશ કર્યો રાજા દરબારમાં બિરાજતા હતા પણ એ જ સમયે રાજા એટલા ક્રોધિત હતા એકદમ ગુસ્સે હતા લાલ ચોળ રાજા ને કોકની સરભરા હાલતી હતી ત્યાં ઓલો માડી તો આવી અને નિરાતે ટોપલો સાઈડમાં મૂકી અને ચૂપચાપ છાનો માનો ઉભો રહી અને જોઈએ રાખે કે રાજા તો ક્રોધે ભરાણો બરાબરનો એટલી બધી સરભરા કોકની હાલતી હતી જેવું એ પૈતું પૂરું થયું એવા માડીએ હિંમત કરી અને પાહે નજીક આવ્યો નજીક આવી અને બેહી ગયો હાથ જોડીને અને ટોપલો રાજાના ચરણ પાસે આગળ પધરાવી દીધો રાજા તો ગુસ્સામાં જોવે રાજા જોઈને કે આ શું છે માડીએ હાથ જોડીને વિનંતી કરી કે રાજા આજે બગીચામાં સુંદર મજાના ફળ થયા એ તમારા માટે હું આ સુંદર મજાના આપના માટે ફળ લાવ્યો છું આપ અરોગો રાજા તો ગુસ્સામાં ને ગુસ્સામાં શું આ ફળ લઈ આવ્યો દ્રાક્ષ ઉપાડે લુમખામાંથી એક દ્રાક્ષ તોડે નાખે અને જોરથી ઓલા ઉપર ઘા કરે જેવો એ ઘા કરે દ્રાક્ષ પ્રભુ વાહ જે હો પ્રભુ પ્રભુ વાહ વાહ બીજી દ્રાક્ષ ત્રીજી દ્રાક્ષ એક દ્રાક્ષ ખાય અને એક દ્રાક્ષ મારે જોરથી માથામાં જેવી માથામાં મારે એવો ઓલો માળી કે વાહ પ્રભુ વાહ જે હો પ્રભુ બલિહારી વાહ પ્રભુ વાહ રાજાને વધારે ખીચ ચડે કે આને હું મારું છું ઉપાડી ઉપાડીને દ્રાક્ષું અને આ મારો બેટો વાહ પ્રભુ વાહ કરી રાખે રાજાને વધારે હવે એક બે નહીં પણ ઝુમખા ઉપાડી ઉપાડીને મારવા નોલો માડી કે વાહ પ્રભુ વાહ જે હો બલિહારી પ્રભુ વાહ પ્રભુ વાહ રાજાથી રેવાણું નહીં રાજાએ માડીને કીધું કે તને હું ક્યારનો મારું છું તને સમજાતું નથી

અને જોઈ નારિયેલ લઈને આવ્યો હોત તો આજે મારા પ્રાણ પંખેરા ઉડી ગયા હોત પણ મારા પ્રભુએ એવી મારી ઉપર કૃપા કરી કે નારિયેલની જગ્યાએ આ દ્રાક્ષ લઈ આવ્યો એટલે ટૂંકમાં પતી ગયું મારા વાલા આ વાતથી આપણે સમજવાનું છે કે આવા તો ઘા આપણા જીવનમાં દુઃખના ઘણા આવતા હોય પણ આ દ્રાક્ષની જેમ ટૂંકમાં ભગવાન પત પૂરું કરી નાખે છે અને એ આધિ વ્યાધિ ઉપાધિને ટાળી નાખે છે આ ભાવને આપણે સમજવાનો છે કે આપણે વૈષ્ણવ છીએ બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે શ્રી મહાપ્રભુજીના સેવક છીએ તો કમ સે કમ એ ભાવ પ્રભુના સ્વરૂપમાં ગુરુદેવના સ્વરૂપમાં એ ભાવ રાખીએ દ્રઢતા રાખીએ દાસ ભાવ રાખીએ તો આપ મેળે આદિ વ્યાદી ને ઉપાદી મારા વ્હાલા બધી જ સંસારમાં ટળી જવાની છે આ વાતને આપણે નથી સમજતા અને મેં જેમ કહ્યું રીતના સાંસારિક દુઃખમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છીએ કેવલ ને કેવલ ધ્યેય એક માત્ર રહ્યું છે કે સાંસારિક દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ એને જ આપણે ધર્મ માની લીધો છે અરે મારા વાલા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને પામવા માટે સકામ ભક્તિ કામ નહીં આવે કે આપણે કઈક જોઈએ છીએ એટલે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ નહીં મારા વાલા એને પામવા છે તો સકામ ભક્તિ નહીં ત્યાં તો નિષ્કામ ભક્તિ હોવી જોઈએ ત્યાં તો નિષ્કામ ભાવ હોવો જોઈએ કે અમે રાજના ખાસા ખવાસ રે એના દ્રઢ ચરણ શરણમાં આશ્રય દ્રઢ હોવો જોઈએ ત્યારે જ એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ કૃપાનું દાન કરશે મારા વાલા આ ભાવને જ્યાં સુધી નહીં સમજી શકીએ ત્યાં સુધી બધું જ અધૂરું છે આપણે પોતાની જાતને વૈષ્ણવ કહીએ છીએ પણ મારા વાલા મારી વાતને ખાલી સમજો કે નથી સેવા કરવી નથી સ્મરણ કરવું નથી અનન્ય શરણાગતિનો ભાવ રાખવો છતાં પણ આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ કે અમે વૈષ્ણવ છીએ અરે માફ કરજો મારા વાલા વૈષ્ણવ તો દૂરની વાત છે પણ સનાતન હિન્દુ કેવાને લાયક પણ આજે આપણે રહ્યા નથી આપણી સ્થિતિ એવી થઈ ગઈ છે સનાતન હિન્દુ કહેવાવાના લાયક નથી રહ્યા અરે ખાલી એક સંપ્રદાય નથી કેતો દરેક સંપ્રદાય કે છે કે વેદના નિયમોનું પાલન કરો વેદ વાણી એ સાક્ષાત ભગવાનની વાણી છે મારા વાલા આપણે વેદના નિયમોને જ માળીએ ચડાવી દીધા આપણે નથી સૂતક પાડવું નથી પાળવું નથી પાળવું નથી ગ્રહણ પાડવું નથી કોઈ વૈદિક નિયમો નથી પાળવા અરે આ તો હિન્દુ સનાતન ધર્મીને લાગુ પડે છે મારા વાલા ખાલી વૈષ્ણવને નહીં પણ આ ભાવને પણ આપણે ભૂલી ગયા સાંભળી લેજો કાન ખોલી ને કે જ વેદના ત્યારથી સાંસારિક છે અત્યાર સુધી આપણે પુષ્ટિ માર્ગીઓને વેવલા વેડા કરતા કેતા મેં મર્યાદા અને અપ્રશ્ને પણ આ કોરોના કાળ આવ્યો ને ત્યારે આખા જગત ખબર પડી ગઈ કે પુષ્ટિ માર્ગ શું છે અને આપણા આચાર્ય કોણ છે આપણા આચાર્ય એવા તત્વ જ્ઞાન પાંચસો વર્ષ પહેલા આપણને આપણને એ એ દ્વારા બતાવ્યું છતાં પણ જો આપણે ન સમજી શકીએ તો ધિક્કાર છે આપણી વૈષ્ણવતા ઉપર મારા વાલા આપણે આપણું બધું જ ભૂલતા ગયા આપણી સંસ્કૃતિ આપણે ભૂલી ગયા આપણું કલ્ચર આપણે ભૂલી ગયા આપણો પેરવેશ આપણે ભૂલી ગયા આપણી વાણી આપણે ભૂલી ગયા આપણું આપણે ભૂલી ગયા પશ્ચિમી જગતની એટલા પ્રભાવિત થઈ ગયા કે આપણી મૂળભૂત સંસ્કૃતિને આપણે માળીએ ચડાવી દીધી ચેતી જાઓ મારા વાલા જાગી જાવ વડીલો જે અહીંયા બેઠા છે એ વડીલોને ખાસ કહેવા માંગુ છું તમારી અંદર જે પિતામાં ભીષ્મ સુઈ ગયા છે અને વિવશ થઈને બેસી ગયા છે એ પિતામાં ભીષ્મને જગાડો આજે સમાજની અંદર જે બધીઓ છે સમાજની અંદર જે દુર્યોધનોને દુષ્શાસનો ફરે છે આજે જે ખાન પાન આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છે આજે મદિરા पान માંસનું खान-પાન આપણે હિન્દુ કહેવાવાને લાયક નથી રહ્યા મારા વાલા આવી સ્થિતિ આપણી થઈ ગઈ છે એ વડીલોને ખાસ કહું છું કે પિતામાં ભીષ્મ તમારા હૃદયમાં જે છે જે વિવશ થઈને બેઠા છે એને જગાડો ગોદડા ઓઢીને હોઈ ગયા હોય તો એને ઉઠાડો તમારા બાળકોને તમારા યુવા ધનને તમારા યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપો આ યોગ્ય સમય છે કે આ સમયે આપણે આપણી સંસ્કૃતિને નહીં જાળવી રાખીએ તો આપણે પતનના માર્ગે જવાના છીએ મારા વાલા આ મનોરથી પરિવાર અને આ મનોરથી પરિવારના યુવાનો એના એના બાળકો સંસ્કાર જોઈએ ને ત્યારે અમને ખરેખર ગદગદ આનંદ થાય કે આ ગોકળ બાપાનો પરિવાર આ પરિવાર ઉપર ચોક્કસપણે મહાપ્રભુજીની કૃપા છે કે આ સંસ્કૃતિ આ વારસો આ પરિવારે જાળવીને રાખ્યો છે આજે પણ એ જ સંસ્કાર એ જ સંસ્કૃતિ મારા વાલા યુવાનો બાળકોએ આવા વૈષ્ણવમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આપણે જીવનમાં ગમે તેટલા આગળ વધી જઈએ ગમે તેટલા ધન કમાઈ લઈએ પૈસા કમાઈ લઈએ ઉંચાઈઓ ઉપર ચડી જઈએ પણ આપણું મૂળ આપણું કર્તવ્ય આપણે ક્યારેય ભૂલવું ના જોઈએ કે અમે કોણ છીએ સ્વજ્ઞાન હું કોણ છું એ સ્વજ્ઞાન આપણી અંદર હોવું જોઈએ ત્યારે જ મારા વાલા પ્રભુ કૃપાનું દાન કરે આજે ખરેખર ખૂબ જ આનંદ થયો આ રાબડિયા પરિવારના આંગણે આ અલૌકિક મનોરથ દ્વારા ગુરુ અને વૈષ્ણવની સેવાનો અલૌકિક અવસર અને અલૌકિક સૌભાગ્ય પરમ સૌભાગ્ય આ રાબડિયા પરિવારને પ્રાપ્ત થયું આ નામ સેવાનું પરમ સૌભાગ્ય આ રાબડિયા પરિવારને પ્રાપ્ત થયું તેનાથી અંતકરણમાં ખૂબ જ પ્રસન્નતાની અનુભૂતિ થાય છે સમય ઘણો થઈ ગયો છે અને હજી આગળ પણ આ મનોરથના ક્રમ હજી બાકી છે રાસનો આનંદ લેવાનો છે મહાપ્રસાદનો આનંદ લેવાનો છે ભોજન વગર ભજન ના થાય મારાવાલા એટલે આ મનોરથમાં આગળ શ્રંખલામાં હજી આપણે ઘણો આનંદ લૂંટવાનો છે પરંતુ આજે ખરેખર અંતકરણમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય છે ભાઈ રમેશભાઈ કેતન ભવ્ય તેમજ તેમનો સમસ્ત રાબડિયા પરિવાર કે એમના દ્વારા આવા અલૌકિક મનોરથો સદા સર્વદા શ્રી મહાપ્રભુજીની કૃપાથી થતા રહે એવી જ શુભ મંગલ શુભકામના અને આશીર્વાદ પ્રદાન કરું છું અને વિશેષમાં આપ સૌને એક મંગલ વધાઈ આપતા અંતકરણમાં આનંદ થાય છે આગામી તારીખ આઠ ડિસેમ્બરના અમારા લાલજી ચિરંજીવી દ્વારકેશ દ્વારકેશલાલજીનો સગાઈ પ્રસ્તાવ રાજકોટ મુકામે રાખવામાં આવ્યો છે તારીખ પાંચ ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધી ભવ્ય સગાઈ પ્રસ્તાવનું મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે તો આ સમસ્ત વૈષ્ણવ પરિકરને મારું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે કે આપ સૌ ઉમણકા ભેર આ અલૌકિક પ્રસંગમાં પોતાનો પ્રસંગ જાણી અને આપ સૌ અલૌકિક આનંદ લૂંટવા આ અલૌકિક મનોરથોમાં પધારો એવું મારું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે વિશેષ ના કહેતા સમસ્ત ભગવદ્ રસિક વૈષ્ણવોને મારા અંતરની શુભેચ્છા શુભકામના કે આપના હૃદયમાં પ્રભુ સદા સર્વદા વિહાર કરતા રહે અને આપના દ્વારા પણ આવા અલૌકિક કાર્ય પ્રભુ કરાવતા રહે એ જ વિનંતી સાથે શ્રી વલ્લભાધીશ પ્રભુના યુગલ ચન્નારવિંદમાં મારા વાકપુષ્પોને હું સમર્પિત કરું છું શ્રી વલ્લભાધીશ શકી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ સાતે સ્વરૂપ કી શ્યામસુદરશ્રીયમુને મારાણ કીય શ્રી ગિરિરાજ ધરણ કી જય સમસ્ત ભગવદન કી જે આજ કે આનંદ કી જે આનંદ કરાને વાલે વેકી અભિષ્ક કુમારાય પ્યારે પ્ય